गुड मॉर्निंग विद्यार्थियों, छेल्ले आपणे सूक्ष्मजीवोथी थता फायदा विषे भणी चूक्या। हवे आपणे एज सूक्ष्मजीवोथी थता नुकसान विषे भणीशुं। सूक्ष्मजीवो घणी बधी रीते आपणने नुकसान करे छे, घणी बधी रीते, जेना विषे आपणे आज चेप्टरमां आपणे आगळ भणवानुं छे। सूक्ष्मजीवो मनुष्यने, प्राणीओने, वनस्पतिने घणा बधा रोगो करे छे। ए रोग उत्पन्न करे छे અને આવા જે રોગ ઉત્પન્ન કરતા સૂક્ષ્મજીવો હોય એને કહેવાય રોગકારક સૂક્ષ્મજીવો। કયા સૂક્ષ્મજીવો કહેવાય? તો રોગકારક સૂક્ષ્મજીવો કહેવાય। હવે કેટલાક સૂક્ષ્મજીવો એવા હોય છે જે ખોરાક, કપડાં, ચામડાની વસ્તુઓને બગાડે છે, તો આ જ રીતે જે નુકસાન કરે છે સૂક્ષ્મજીવો વિશે આપણે આગળ ભણીશું। સૌથી પહેલી વાત કરીએ મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવોની। તો મનુષ્યની વાત કરીએ તો મનુષ્યની અંદર આવા સૂક્ષ્મજીવો શરીરમાં પ્રવેશે કઈ રીતે? તો આપણા શરીરમાં જવા માટે મુખ્ય ત્રણ દ્વાર છે, એક હવા, પાણી અને ખોરાક। તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા મારફતે આપણા શરીરમાં જાય છે। આપણે પાણી પીએ છીએ, જો એ પાણી દૂષિત હોય, પીવાલાયક ના હોય, અથવા એની અંદર કોઈ સૂક્ષ્મજીવ હોય, તો એ પણ આપણા શરીરની અંદર શું થાય છે? દાખલ થાય છે। અથવા આપણે ખોરાક ખાઈએ છીએ, તો જો ખોરાકની અંદર જો આવા સૂક્ષ્મજીવો હાજર રહેલા હોય રોગના, તો એ પણ આપણા શરીરમાં પ્રવેશે છે। હવે વાત કરીએ સંક્રમિત વ્યક્તિ। સંક્રમિત વ્યક્તિ એટલે શું? ધારે કે કોઈને શરદી થઈ હોય, તો એ શરદી થયેલા વ્યક્તિને સંક્રમિત વ્યક્તિ કહેવાય, કારણ કે એને પહેલેથી જ એના શરીરમાં શું રહેલા છે? રોગના સૂક્ષ્મજીવો રહેલા છે। તો આવા જે સંક્રમિત વ્યક્તિ હોય એના સીધા સંપર્કમાં આવો, અથવા કોઈ પ્રાણીના સીધા સંપર્કમાં તમે આવો, સીધા સંપર્કમાં એટલે એ તમે સામસામે વાત કરતા હોય અને એને એકદમ છીંક આવે, ઉધરસ આવે, તો એ સૂક્ષ્મજીવો જે શરીરમાંથી બહાર આવે, તમારા શરીરમાં જાય, તો એ સંક્રમિત વ્યક્તિ કહેવાય। એવા સંક્રમિત વ્યક્તિના જો સીધા સંપર્કમાં આવો તો એ સૂક્ષ્મજીવો તમારા શરીરમાં પ્રવેશે છે, જેનાથી તમને શું થાય છે? રોગ। અત્યારે હાલ જે ચાલતો કોરોના જે ખરો, એ એક આવા સૂક્ષ્મજીવ ઉપર જ આધાર રહેલો છે। એટલા માટે કહેવાય, જે સંક્રમિત વ્યક્તિ એના સીધા સંપર્કમાં આવવું જોઈએ નહીં, નહીં તો શું થશે? તમને પણ કોરોના થવાની શક્યતા રહેશે। એટલા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું જાળવવાનું ગવર્મેન્ટ કહે છે આપણને। તો આ સૂક્ષ્મજીવો દ્વારા થતા આવા જે રોગો ખરા, જે કઈ રીતે થાય છે? તો હવા, પાણી, ખોરાક અથવા કોઈના ભૌતિક સંપર્કમાં આવવાથી, સંક્રમિત વ્યક્તિની સંપર્કમાં આવવાથી, આવી રીતે જે રોગો થાય એને કહેવાય ચેપી રોગો। કયા રોગો કહેવાય? ચેપી રોગો। અને ચેપી રોગો કયા કયા છે? તો કોલેરા, શરદી, શીતળા, ટ્યુબરક્લોસિસ, જેને કહીએ આપણે ટીબી, જેને ક્ષય પણ કહેવાય છે। ટ્યુબરક્લોસિસનું શોર્ટ ફોર્મ છે ટીબી અને એનું નામ શું છે? ક્ષય। તો કોલેરા, શરદી, શીતળા અને ટ્યુબરક્લોસિસ જેવા રોગો જે ખરા એ ચેપી રોગો છે। કેવા રોગો છે? ચેપી, જે એકબીજાના સંપર્કમાં આવવાથી થાય છે। એના વગર કેટલાક કીટકો તથા પ્રાણીઓ એવા પણ હોય છે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહક કહેવાય। વાહક શા માટે કહેવાય છે? કારણ કે એ એક જગ્યાએથી સૂક્ષ્મજીવોને પોતાના શરીરના ઉપર લે છે અને બીજી જગ્યાએ જઈને એને ખાલી કરે છે, એટલા માટે એને શું કહેવાય છે? રોગકારક સૂક્ષ્મજીવોના વાહક। કઈ રીતે કરે છે? તો વાત કરીએ આપણે ગર્ભના અંદર જોવા મળતી માખી। એ માખી જે ખરી, જે એ કચરા પર પણ બેસી હોય, પ્રાણીઓના મળ પર પણ બેસી હોય, મનુષ્યના મળ પર પણ બેસી હોય, હવે ધારો કે એમને કોઈ રોગ થયેલો હોય, તો એ મળની અંદર અથવા એ કચરાની અંદર એ રોગના સૂક્ષ્મજીવો હાજર હોય, જ્યારે માખી એના પર બેસે છે ત્યારે એ સૂક્ષ્મજીવો એના શરીર ઉપર શું થાય છે? ચોંટી જાય છે। હવે એ જે સૂક્ષ્મકારક જે જીવો ખરા એ એના શરીર ઉપર ચોંટ્યા પછી માખી ઉડીને તમારા ઘરે આવે, તમારા ઘરે આવીને તમે જે રાંધેલો ખોરાક છે જો એને ઢાંક્યો ના હોય, તો ઢાંક્યા વગરના ખોરાક ઉપર એને બેસે છે, એટલે એ સૂક્ષ્મજીવો શું કરે છે? એના શરીર ઉપરથી એ ખોરાકની અંદર જતા રહે છે અને એ ખોરાક કોઈ જે પણ વ્યક્તિ ખાય એને બીમાર પડવાની શક્યતા રહેલી છે। એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે હંમેશા ખોરાકને ઢાંકેલો રાખવો જોઈએ, ઢાંક્યા વગરનો ખોરાક ખાવો જોઈએ નહીં। તો આ દરેક વિદ્યાર્થીએ અને વાલીએ ધ્યાન રાખવાનું છે કે આપણે હંમેશા ખોરાકને ઢાંકેલો રાખીએ, જેથી કરીને આ રીતે કોઈ બીમાર પડે નહીં। હવે વાત કરી તો માદા એનિફિલિસ મચ્છરની। આ માદા એનિફિલિસ મચ્છર જે ખરો એ એક એનું બીજું ઉદાહરણ છે, જે શું કરે છે? તો મેલેરિયાનું તથા એડિસ મચ્છર જે ખરો એ ડેન્ગ્યુ વાયરસનું શું કરે છે? વાહક। માદા એનિફિલિસ મચ્છર મેલેરિયા અને એડિસ મચ્છર શું કરે છે? ડેન્ગ્યુનું શું કરે છે? વાહક કરે છે।
તો આ મચ્છર ના ઉત્પન્ન થાય એના માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તમારી ઘરની આજુબાજુની જગ્યાને સ્વચ્છ રાખવી જોઈએ. સ્વચ્છ રાખવી પડે તો તમારે મચ્છર થાય નહીં. પણ જે આ માદા એનિફિલિસ મચ્છરની વાત કરીએ તો એ શું કરે છે? તો એ પાણીમાં પ્રજનન કરે છે. ક્યાં પ્રજનન કરે છે? તો પાણીમાં પ્રજનન કરે છે. અને પાણીમાં પ્રજનન કરતો હોવાથી તમારી ઘરની આજુબાજુ જેટલી પણ જગ્યા છે તે જગ્યાએ પાણી ભરાતું હોય એ જગ્યાઓ કેવી રાખવી જોઈએ? સાફ. કઈ કઈ જગ્યાએ પાણી જમા થાય છે? તો સૌથી પહેલાં તો કૂલરની અંદર. તમારા ઘરની અંદર જો કૂલર હોય ને એની અંદર જો પાણીનો સંગ્રહ કરી રાખતા હોય તો એ યોગ્ય નથી, કારણ કે એનાથી શું થશે? મચ્છર ઉપદ્રવ થશે એનો. પછી ટાયરો, ફૂલદાનીઓ, બરાબર, આ બધી આજુબાજુની તમારી જગ્યા છે ત્યાં પાણી એકત્રિત થાય છે, થવા ના દો. જો પાણી એકત્રિત નહીં થાય તો આ માદા મચ્છર જે ખરો એનું પ્રજનન પાણીમાં કરી શકશે નહીં, એટલે ઓટોમેટિક શું થશે? મચ્છર ઉપદ્રવ થશે નહીં. એટલે આપણી આજુબાજુની જગ્યા કેવી રાખવાની? શુષ્ક. શુષ્ક એટલે સૂકી રાખવાની, જેથી કરીને આ મચ્છરનો ઉપદ્રવ થાય નહીં. હવે વાત કરીએ મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા ફેલાતા કેટલાક સામાન્ય રોગો. હવે આ રોગ કઈ રીતે ફેલાય છે, એના સૂક્ષ્મજીવનું નામ શું છે, માનવ રોગનું નામ શું છે, એને ફેલાવાની રીત કઈ છે, એનામાંથી બચવા માટે શું કરવું જોઈએ, તો એવા જ આપણે વાત કરીએ. સૌથી પહેલાં ટ્યુબરક્યુલોસિસ. આ જે કોષ્ટક ખરું જે પાન નંબર 24 પર આવેલું છે એ કોષ્ટક મોસ્ટ આઈએમપી છે, કારણ કે એમાંથી ટૂંકા માર્ક્સના પ્રશ્નો બહુ પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રોએ તૈયાર કરી દેવું. સૌથી પહેલાં વાત કરીએ તો ટ્યુબરક્યુલોસિસની, તો ટીબી. ટ્યુબરક્યુલોસિસ એના દ્વારા ફેલાય છે? બેક્ટેરિયા દ્વારા. કયો સૂક્ષ્મજીવ છે એની અંદર? બેક્ટેરિયા. અને શેના દ્વારા ફેલાય છે? તો હવા દ્વારા, ઓરી વાયરસ દ્વારા. એ પણ શું છે? હવા. અછબડા એ પણ વાયરસ દ્વારા, હવા અથવા સંપર્કમાં આવવાથી. દર્દીના પોલિયો એ વાયરસથી અને હવા અને પાણી બંનેથી ફેલાય છે. તો આ ચાર માનવ રોગો છે, આ એના સૂક્ષ્મજીવ છે, આ એની ફેલાવાની રીત છે. હવે એનાથી બચવાનો ઉપાય બધા માટે એક જ છે, દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખો. જો આમાંથી કોઈ રોગ થયો હોય તો આ બધાથી શું રાખવા? દરેક વ્યક્તિથી અલગ રાખો. દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખો. વ્યક્તિગત વસ્તુ એટલે જે રોજબરોજની ક્રિયા માટે જે દર્દી ઉપયોગ કરતો હોય એ બધી જ વસ્તુ એનાથી શું રાખવાની? બધાથી અલગ રાખવાની. અને યોગ્ય ઉંમરની શું કરી દેવાની? રસી મુકાઈ દેવાની. જો તમે રસી મુકાયેલી હશે તો આ રોગો થવાની શક્યતા શું થઈ જશે? ઘટી જશે. હવે વાત કરીએ કોલેરા. તો કોલેરા કયા સૂક્ષ્મજીવથી ફેલાય છે? તો બેક્ટેરિયાથી. બેક્ટેરિયાને કઈ રીતે ફેલાય છે? તો પાણી અને ખોરાક દ્વારા. ટાઇફોઇડ એ પણ બેક્ટેરિયા, એ પણ પાણીથી ફેલાય છે. તો એનાથી બચવાનો ઉપાય શું હોય? તો વ્યક્તિગત સ્વચ્છતા રાખો, તેમજ તે માટેની સારી ટેવો કેળવો. તમારા શરીરની અથવા તમારી આજુબાજુ સ્વચ્છ રાખો અને એના માટેની તમે ટેવ પાડો. યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાઓ અને ઉકાળેલું પાણી પીવું. સારો તંદુરસ્ત ખોરાક ખાઓ, ચોખ્ખો ખોરાક ખાઓ અને હંમેશા પાણી શું કરવું જોઈએ? ઉકાળીને જ પીવું જોઈએ, જેથી કરીને આ બધા રોગ થાય નહીં. એનું પણ એક જ ઈલાજ છે, ટાઈમ ટુ ટાઈમ શું કરવાની? રસી મુકાઈ દેવાની. હવે વાત કરીએ હિપેટાઇટિસ એની વાત કરીએ તો એ વાયરસથી ફેલાતો રોગ છે. એ કોના સંપર્કમાંથી આવવાથી? તો ફેલાવાની રીત શું છે? તો પાણી. તો પાણીથી, જેટલા પણ રોગો પાણીથી ફેલાય છે એનું જો નિવારણ લાવવું હોય તો પાણી કેવું કરવું જોઈએ? ઉકાળીને જ પીવું જોઈએ. સવારે વહેલું જે પાણી આવે એને ઉકાળી દો, પછી એને ઠંડુ થવા દો અને આખો દિવસ એ જ પાણીનો ઉપયોગ પીવા માટે કરો. તમને પાણીથી થતા રોગ થશે નહીં. એના માટે પણ શું કરવું જોઈએ? તો રસી મુકાવવી જોઈએ. હવે વાત કરીએ મેલેરિયાની. તો મેલેરિયા પ્રજીવથી થતો રોગ છે અને ફેલાય છે કઈ રીતે? તો મચ્છર દ્વારા. તો મચ્છર દ્વારા જેટલા પણ રોગ થાય તો આજુબાજુની જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ. જે વાત કરીએ તો મચ્છરદાનીનો ઉપયોગ કરો. સૌથી પહેલાં શું કરો? રાત્રે સૂતી વખતે જો મચ્છર કરડતા હોય તો શેનો ઉપયોગ કરવાનો? મચ્છરદાનીનો ઉપયોગ કરો. મચ્છર ભગાડવાના રસાયણો વાપરો. કીટકનાશકોનો છંટકાવ કરો. આજુબાજુ ભરેલા પાણીને દૂર કરી મચ્છરને પ્રજનન કરતા અટકાવો. તો આટલું કરશો તો મચ્છરથી થતા રોગો શું થઈ જશે? ઓટોમેટિક ઓછા થઈ જશે. હવે વાત કરીએ પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. તો આ જે સૂક્ષ્મજીવો કરે એ મનુષ્યમાં નહીં, વનસ્પતિમાં અને પ્રાણીઓમાં પણ ઘણા બધા રોગો જોવા મળે છે સૂક્ષ્મજીવો દ્વારા. હવે વાત કરીએ રોબર્ટ કોશની. તો રોબર્ટ કોશે 1876માં બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી. જે કયો રોગ ફેલાવે છે? તો એન્થ્રેક્સ નામનો રોગ ફેલાવે છે. આ એન્થ્રેક્સ જે ખરો એ મનુષ્ય અને ઢોરમાં થતો ગંભીર રોગ છે,
જે બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. કોના દ્વારા ફેલાય છે? તો બેક્ટેરિયા દ્વારા. અને ઢોરની અંદર એક બીજો ફૂટ અને માઉથ ડિસીઝ, એ વાયરસ દ્વારા ફેલાતા રોગો છે. આ બધું ટૂંકું ટૂંકું યાદ રાખવાનું, કારણ કે આ બધું ખરું ટૂંકી ટૂંકી પર જે ખરું એક્ઝામ એમાં પૂછાતું હોય છે, ટૂંકા ટૂંકા પ્રશ્નો તરીકે. તો કદાચ એવો પ્રશ્ન આવે કે ફૂટ અને માઉથ ડિસીઝ શેના દ્વારા ફેલાય છે? તો વાયરસ દ્વારા. શેમાં જોવા મળે છે? તો ઢોરમાં. આવા બધા ટૂંકા ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આવી એક શું કરવાની, જે એમ કહું કે કામનું છે અથવા ટૂંકું છે તો તમારા નોટબુકની અંદર ઉતાર દેવાનું, જેથી કરીને ભવિષ્યમાં તમારે વાંચવું હોય તો તમારે વાંચી શકો એમાંથી. હવે વાત કરીએ વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવોની. આ સૂક્ષ્મજીવો જે ખરા એ ઘઉં, ડાંગર, બટાકા, શેરડી, સંતરા, સફરજન જેવી ઘણી બધી વનસ્પતિઓમાં રોગ ઉત્પન્ન કરે છે. અને આ રોગ ઉત્પન્ન થવાથી શું થાય છે? તો પાકમાં ઘટાડો જોવા મળે છે. તો આવા જ આપણે સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિમાં થનારા કેટલાક રોગોના કોષ્ટક વિશેનો અભ્યાસ કરીએ, જે પાન નંબર 25 પર છે. આ પણ વિદ્યાર્થીએ શું કરી લેવું? યાદ કરી લેવું. તો દરેક વિદ્યાર્થી ધ્યાન આપે. સૌથી પહેલાં જે નામ છે સાઇટ્રસ કેન્કર. આ સાઇટ્રસ કેન્કર જે નામનો રોગ ખરો એ બેક્ટેરિયા નામના સૂક્ષ્મજીવથી ફેલાય છે. એ હવા મારફતે ફેલાય છે. એની આકૃતિ છે, આ રીતનો એ વાયરસ દેખાય. પછી ઘઉંનો રસ્ટ. ઘઉંનો રસ્ટ જે સૂક્ષ્મજીવ જે રોગ છે એ ફૂગ દ્વારા ફેલાય છે. એ હવા અને બીજ, બીજ ખરાબ આવ્યા હોય તો પણ એની અંદર એ રોગ આવી શકે છે, અથવા હવાથી પણ ફેલાય છે. હવે ભીંડાનો પિત્ત, જેને ઓકરા કહેવાય છે. શું કહેવાય છે? ઓકરા. એ વાયરસથી ફેલાતો રોગ છે અને એ કીટકો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. આ એની આકૃતિ છે. તો આ આપણે વાત કરી વનસ્પતિમાં થતા કેટલાક રોગો સૂક્ષ્મજીવોની દ્વારા. હવે આપણે આગળનું નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ.